રાજકોટના આગકાંડ બાદ સુરતની દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. જે કોલેજ પાસે ફાયર એનઓસી નહીં હોય તેનું યુનિવર્સિટી સાથે જોડાણ રદ થશે. વીર નર્મદ યુનિવર્સિટીએ તમામ કોલેજ માટે ફાયર સેફટી એનઓસી ફરજિયાત કરી છે. યુનિવર્સિટીએ તમામ કોલેજને ફાયર સેફટીની એનઓસી લેવા માટેના આદેશ કર્યા છે. યુનિવર્સિટીની તપાસમાં ફાયર એનઓસી અંગે ક્ષતિ જણાશે તો જોડાણ રદ કરવામાં આવશે યુનિવર્સિટી દ્વારા. રાજકોટમાં બનેલી અગ્નિકાંડની ઘટના બાદ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા એક મહત્વનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે અને એક મહત્વનો પરિપત્ર જાહેર કર્યો છે, જેમાં જેટલી પણ વીએનએસયુ સંલગ્ન કોલેજો છે તે તમામ કોલેજો પાસે ફાયર સેફટી અને એનઓસી ફરજિયાત હોવી જોશે અને જો ન હશે તો ફરજિયાતપણે આ તમામ જે કોલેજો સાથેનું વીએનએસયુનું જોડાણ છે તે પણ રદ કરવા સુધીની ચીમકી આપી છે. આપણી સાથે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર જોડાયા છે, ડોક્ટર કિશોર ચાવડા આપણી સાથે જોડાયા છે, તેઓની સાથે વાત કરીશું. સર, કઈ રીતનો પરિપત્ર છે અને ઉદ્દેશ્ય શું છે? રાજકોટ અગ્નિકાંડ પછી આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ આપણી સંલગ્ન 300 કોલેજોને ફાયર સેફટીની એનઓસીની માહિતી આપવા અંગે પરિપત્ર કર્યો છે. એ માહિતીને આધારે જે કોલેજો પાસેથી ફાયર સેફટીની એનઓસી ન હશે તે કોલેજોને અત્યારની શૈક્ષણિક વર્ષ 2024-25 પ્રવેશ કાર્યવાહીથી તેમને દૂર રાખવામાં આવશે. અને આવેલી માહિતી જે છે અમારી ટેકનિકલ ટીમ દ્વારા જે રિપોર્ટ તૈયાર કરવામાં આવશે એના આધારે આગામી બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં પણ નિર્ણય લેવામાં આવશે. સર, એવી પણ વાત છે કે તેઓની સાથેનું યુનિવર્સિટીનું જોડાણ પણ રદ કરવા સુધીની ચીમકી છે, એટલે એ કઈ રીતનું છે? આ અંગે ઓલરેડી રાજ્ય સરકારે તમામ કોલેજોને પરિપત્ર કરી દીધા છે કે જે કોલેજો ફાયર સેફટીની એનઓસી લેવામાં નિષ્ફળ જાય તેને રાજ્ય સરકાર જ એ કોલેજોનું જોડાણ રદ કરવાની કાર્યવાહી શરૂ કરનાર છે. સર, ખાનગી કોલેજો તો ઘણી બધી જોડાયેલી છે પણ સાથે સરકારી કોલેજો પણ જોડાઈ છે, જો એમાં પણ ફાયર સેફટીનો અભાવ હશે તો પછી કઈ રીતની કાર્યવાહી કરાશે? તે અંગે રાજ્ય સરકારે બધી જ કોલેજોમાં ઓલરેડી એનઓસી લઈ જ લીધી છે અને રાજ્ય સરકારની તમામ કોલેજોની પણ અંદર આ કાર્યવાહી ચાલુ જ છે. સર, કેટલા કોલેજોની સાથે આપનું સીધી વાતચીત હોય છે કે કોઈ ચર્ચા થઈ છે કે કઈ રીતનું? અત્યારે તો પરિપત્ર દ્વારા ફક્ત એ લોકોની પાસેથી માહિતી માંગવામાં આવે છે અને અનૌપચારિક વાત બધી જ કોલેજો સાથે ચાલુ છે. સર, વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પણ આની કોઈ અસર થઈ શકે, કારણ કે જો જોડાણ થઈ જાય કાં તો પ્રવેશ કાર્યને આપવામાં આવે તો પછી કઈ રીતનું એની પર રહેશે કામગીરી? જે કોલેજો પાસે બેઠકો ઉપલબ્ધ હશે તેને તે વધારાની બેઠકો ફાળવીને પણ પ્રવેશ કાર્યવાહીની અંદર વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારનું નુકસાન જશે નહીં. બિલકુલ, આ તો વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ કિશોર ચાવડા જેઓ સીધી વાત કરી છે કે જે પણ કોલેજો પાસે ફાયર સેફટી કે એનઓસી નહીં હશે તેના વિરુદ્ધમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલ તો આ પરિપત્ર આપીને જાણ કરવામાં આવી છે અને તમામ માહિતી તેઓને યુનિવર્સિટી દ્વારા જે શિક્ષણ ક્ષેત્ર શરૂ થાય તે પહેલા પૂરી પાડવા પણ જણાવવામાં આવ્યું છે. કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત.